સુપાત્ર દાન, જ્યારે પણ તમારા ઘરમાં મહાત્મા પધારે ગોચરી પાણી ભરપૂર બોરાવો. નંબર ટુ, પુણ્ય બાંધવાનું પૂછો છો ને, નવતત્વમાં લખ્યું છે ને, પાત્રને અન્ન આપો, પાત્રને પાણી આપો, આ બધા જ પુણ્ય બાંધવાના પ્રકારો છે. નંબર ટુ, પરમાત્માની પૂજા કરો. આમાંથી રોજ ડેઇલી પૂજા કેટલા કરે છે? બહુ સરસ. રોજ પૂજા કરો, રવિવારના દિવસે એક કલાક બે કલાક પૂજા કરો, મન મૂકીને પરમાત્માની પાછળ પાગલ બનો. બને તો તમારા ઘરમાંથી બધા દ્રવ્ય લઈને જાઓ, કેસર તમારું, દૂધ તમારું, પાણી તમારું, અંગળુસણા તમારા, ધૂપ તમારું, દીપક તમારું, આજે તો બધું રેડીમેડ. દેરાસરમાં જાઓ, પક્ષાલ ક્યાંનું? દેરાસર. ધૂપ ક્યાંનું? દીવો ક્યાંનો? ચામર ક્યાંનું? દર્પણ ક્યાંનું? સારું છે કે દેરાસરમાં ફળ નૈવેદ્ય અને ચોખાની ગુણી નથી રાખતા, એ ભરી ભરીને સાથિયા કરી આવો એમાંના. તમારું હું એક ટેકાણે પૂછ્યું, મને કે મારા ભાવ? એ તો બજારમાં વેચાતા મળતા નથી ને. યાદ રાખજો, તમારું પોતાનું દ્રવ્ય હશે તો જ તમને વધારે ભાવ આવશે. ભાડેથી બંગલા માર્યો અને ઓનરશીપનો નાનકડો ફ્લેટ હોય, બેમાંથી મજા શેમાં આવે? ઓનરશીપમાં. બંગલો ગમે તેટલો મોટો છે પણ ભાડું તીસ. એમ કોકના દ્રવ્યથી પૂજા કરો, તમારા દ્રવ્યથી પૂજા કરો, તમારા ભાવમાં ફરક પડે કે ન પડે. તમે કોકના કપડાં પહેરીને ઉધારીમાં નીકળ્યા હો, ભલે તમે દુનિયા તમને કહેતી હોય, અંદર તો તમારો માઇલો જાણે છે ને, યાર આ બધા ભાડુતી કપડાં પહેરીને ફરીએ છીએ, અને તમારા પોતાના પહેર્યા હોય, ફરક પડે કે ના પડે? પૂજા. આગલા ભાવમાં કુમારપાળ મહારાજ હતા ને, કુમારપાળ, એને આગલા ભાવમાં 5 પૈસા મળ્યા હતા, 5 જ પૈસા, અને એ 5 પૈસામાંથી એને 18 ફૂલ લીધા અને પરમાત્માના ચરણોમાં ચડાવી દીધા. એટલે જ આપણે બોલીએ છીએ ને, 5 કોડીના પામ્યા દેશ રાજા કુમાર વર્ત્યો. એક 18 ફૂલમાં 18 દેશ. તમને આનું 5 કોડીના 5 18 ફૂલ નથી દેખાતા, 18 દેશ દેખાતા હો. સાહેબ, મેં તો ગુલાબના ફૂલના હારના હાર ચડાવી દીધા, તો હું શું થઈશ? તું ચક્રવર્તી થઈશ. ચક્રવર્તીને 32,000 દેશ હોય, 32,000 દેશનો માલિક. નંબર ટુ, પુણ્ય બાંધવાના કારણ. નંબર એક, મહાત્માને ગોચરી પાણી બોરાવો. નંબર બે, પરમાત્માની પૂજા કરો. નંબર ત્રણ, વર્તમાન કાળમાં બહુ જરૂરી, બહુ જરૂરી, કદાચ તમને ખ્યાલ પણ હશે, આમાંથી કોઈ કરતું પણ હશે, રોજ સવારે શેષ કાળમાં ચોમાસા સિવાયના 8 મહિનામાં સાધુ સાધ્વીજી ભગવંતો જ્યારે વિહાર કરતા હોય, ત્યારે એમની સાથે ને સાથે તમે વિહારમાં જાઓ ને, એ વર્તમાન કાળનું પુણ્ય બાંધવાનું સૌથી મોટામાં મોટું કારણ છે. શ્રીમંતોને હું ત્યાં સુધી કહું છું, તમારા ઘરે મહાત્મા પધારે ત્યારે તમે એમને પગલે પગલે સોના ચાંદીની ગીની નહીં મૂકો તો ચાલશે, એના કરતા વિહાર કરે ત્યારે એમના પગલે તમારું પગલું મૂકશો ને, સૌથી મોટામાં મોટું અમારું ગુરુ પૂજન છે. નહીં ચાહીએ તમારી સોને ચાંદી કી ગીની. હમ જબ હાઈવે કે ઉપર વિહાર કરતે હૈ, બાજુ મે સે વેહિકલ પસાર હો જાતે હૈ, કિતની બાર મરતે મરતે મેં ખુદ બચા હું, મારી આંગળીને ટચ કરીને ગાડી નીકળી ગઈ છે. દરેક સાધુ સાધ્વીનો ઇન્ટરવ્યુ લ્યો તો તમને ખબર પડશે, જીવનના 10, 20, 30, 40 વર્ષના સંયમ જીવનની અંદર 2-5 વખત એક્સિડન્ટ થતા અમે બચી ગયા છે. હાઈવેનો એક્સિડન્ટ કેવો છે? હાઈવેનો ટ્રાફિક કેવો છે? જોયો છે કે નથી જોયો? ગાડી હલતી નથી,